ઢોળિયા સાહેબને એક વાત કહેવાનું ચૂકીશ નહીં કે આજે અમે સૌ વહુવારું એવી સાસુને વડાવીએ છીએ એ વહુ ઉઠે પેલા કામ કરી દેતી, આવી હાવ કોણ ગુમાવું ગમે, પણ અમે ગુમાવી રહ્યા છીએ. હું વિનંતી કરીશ માન્ય નાંઢા સાહેબને પોતાના શુભેચ્છાના બે શબ્દો સાથે. આ દિનેશભાઈ ડેડણિયાના વિદાય સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી ચોટિયા સાહેબ, અત્રે પધારેલા માનનીય શ્રી રાવ સાહેબ, શ્રી માનનીય વિરડિયા સાહેબ, જાની સાહેબ, પિત્રોડા સાહેબ, મહેતા સાહેબ અને આપણા ભાઈ ખાનેકર સાહેબ, હવે આમ તો બધાએ ઘણું બધું કીધું છે. હું તો એટલું કહીશ કે ડેડણિયા સાહેબે સોમનાથના સાનિધ્યમાં એની નોકરીની શરૂઆત કરી છે, એટલે એ પવિત્ર જ હોય, કારણ કે સોમનાથની ધરતી જ પવિત્ર છે. અને આજે અહીંયા 40 વર્ષ એટલે આવા કુકચ કર્મચારીઓને એનો ચાન્સ મળે કે જે એની સર્વિસ લાઈફ 40 વર્ષ પૂર્ણ કરી અને આજે વિદાય લઈ રહ્યા છે આપણી વચ્ચેથી. હવે બધા ભાઈઓએ ડેડણિયા સાહેબના વખાણ તો ઘણા કર્યા, હવે એની અંદર ખાસ આરઆઈસીમાં જો ખોટ વર્તાશે તો મને અને સાહેબને વર્તાશે, કારણ કે ઘણું બધું અમારું ગાઈડલાઈન નિયમને આપતા એમાં જુદા જુદા વિષયોની અથવા તો કોઈ કોર્ટ મેટર હોય કે ગમે એમાં એની અમે કાયમી માટે એની અમને કોર્ટ સાલવાની છે. હવે હું વધારે તો નહીં કહું, પણ દિનેશભાઈ ડેડણિયા રિટાયર થતા નથી, કારણ કે મારાથી પણ યંગ લાગે છે, એટલે હું એમ નથી કહેતો કે એ રિટાયર થાય છે. હવે એની હવે પછીની એ રિટાયરમેન્ટની લાઈફ એ સારી સુંદર અને નિરોગી રીતે એનું જીવન પસાર થાય અને લોક ઉપયોગી કામો કરશે, કારણ કે એને કહેવાની જરૂર નથી, એ કાયમી માટે લોક ઉપયોગી જ કામ કર્યા છે. અને બીજા નંબરની અંદર એની જે પોઝિટિવનેસ છે એ હું અત્યારે કહું છું, આપણે તો કદાચ એની 10-20-25% જો લઈ લઈએ ને તો આપણા ડિપાર્ટમેન્ટના ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે ખાસ એના પાસેથી લેવાનું છે કે પોઝિટિવ કામનો નિકાલ કેમ કરવો, અને કાયમી માટે એને પોઝિટિવ જ નિકાલ કર્યો છે. હવે આ રીતે એ આપણે પણ ક્યારેય જરૂર પડે એના રિટાયરમેન્ટ પછી તો એ આપણને એનું માર્ગદર્શન આપશે એવી આશા સાથે હું વેલું છું. જય હિંદ. આભાર નાના સાહેબ.